હેલો ફ્રેન્ડ્સ, ઇન્દ્રાજ કિચનમાં તમારું સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરીશ ચોખાના લોટમાંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવો નાસ્તો. આ નાસ્તો બનાવવામાં એકદમ સહેલો છે. તે બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનશે અને આ નાસ્તાને તમે બનાવીને 15-20 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચા સાથે ખાવાની મજા આવે એવો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં 1 કપ ચોખાનો લોટ લીધો છે અને નાસ્તાને ખાવામાં સોફ્ટ બનાવવા માટે અહીં મેં 1/4 કપ ચણાનો લોટ લીધો છે. બંને લોટને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ચોખાના લોટમાં ચણાનો લોટ ઉમેરવાથી નાસ્તો એકદમ ફરસો અને સોફ્ટ બને છે. હવે અહીં લોટ બાંધવા માટે 1 પેનમાં 1 કપ જેટલું પાણી એડ કરીશું. આપણે જે કપથી ચોખાનો લોટ લીધો છે એ જ કપથી આપણે 1 કપ પાણી લેવાનું છે. ચોખાનો લોટ અને પાણીનું પ્રમાણ સરખું રાખવાનું છે. હવે એમાં મસાલા કરીએ તો 1 ચમચી તેલ ઉમેરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1/2 ચમચી જીરું, 1 ચમચી તલ, 1/2 ચમચી ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ ના હોય તો લાલ મરચું પણ ઉમેરી શકાય. 1/2 ચમચી હળદર, 6-7 કરી પત્તા જેને મેં ઝીણા સમારીને લીધા છે, સાથે 1/4 જેટલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈએ. હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને પાણીમાં 1 બોઇલ આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરી લઈએ. તો લગભગ 2 મિનિટ પછી આ રીતે પાણી ઉકળવા લાગ્યું છે. હવે આપણે ગેસની ફ્લેમ લો કરીને તૈયાર કરેલા લોટના મિક્સરને એડ કરી દઈએ. હવે લોટને પાણી સાથે બરાબર મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે પાણી વધારે નથી લેવાનું, માત્ર લોટ પાણીથી કોટ થઈ જાય એટલું જ પાણી એડ કરવાનું છે. તો બધો જ લોટ પાણી સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને લોટને વરાળમાં 5 મિનિટ માટે સીજવા દઈએ. તો 5 મિનિટ થઈ ગઈ છે, ઢાંકણને ખોલી લઈએ. હવે આ તૈયાર થયેલા મિક્સરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું. હવે લોટ ગરમ હોય ત્યારે જ તેને આપણે મસળી લઈશું. તો ચોખાના લોટનો નાસ્તો બનાવતી વખતે લોટને આ રીતે આપણે સ્ટીમ કરીને બાંધીશું તો નાસ્તો એકદમ ક્રિસ્પી થવાની સાથે ખાવામાં પણ સોફ્ટ બને છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે તેને હાથેથી આ રીતે મસળીને એકદમ સ્મૂથ કરી લઈએ. જો આ સમયે તમારો લોટ થોડો પણ છૂટો રહેતો હોય તો ફક્ત 1 કે 2 ચમચી જેટલું ગરમ પાણી એડ કરીને લોટને આ રીતે સ્મૂથ કરી લેવાનો. તો હવે આ લોટને જરા પણ રેસ્ટ આપવાનો નથી. તેલવાળા હાથ કરીને એમાંથી આપણે 1 મીડિયમ સાઇઝનું લૂ લઈશું. અને બાકીના લોટને આપણે ઢાંકીને મૂકી દઈશું જેથી તે ડ્રાય ના થઈ જાય. તો લૂવાને આપણે પાટલી ઉપર લઈને વેલણની મદદથી મીડિયમ થિકનેસવાળી રોટલી વણી લઈશું. તો અહીં નાસ્તા માટે રોટલી ન વધુ જાડી કે ન વધુ પાતળી પણ મીડિયમ થીક રાખીશું જેથી નાસ્તો એકદમ પરફેક્ટ બને. તો રોટલીને આપણે વણી લીધી છે અને થિકનેસ એની આ રીતે આપણે મીડિયમ રાખી છે. તો હવે કટર કે ચપ્પાની મદદથી રોટલીની સાઇડ્સને કટ કરી લઈશું. વધારાના લોટને લઈ લઈએ. હવે નાસ્તો તળતી વખતે ફૂલે નહીં એ માટે કાંટાની મદદથી આ રીતે આપણે તેમાં કાણા પાડી લઈશું. પછી આપણે પટ્ટીના શેપમાં આ રીતે કટ કરી લઈશું. હવે વચ્ચેથી પણ 1 કટ કરી લઈએ. તો મીડિયમ થિકનેસ સાથે આપણો નાસ્તો પટ્ટી શેપમાં તૈયાર થઈ ગયો છે. હવે એ જ રીતે બીજી રોટલી વણી દીધી છે એની થિકનેસ પણ મીડિયમ રાખેલી છે અને આ રીતે આપણે 4 સાઇડ્સ કટ કરી દઈશું. વધારાના લોટને લઈ લઈએ. તળતી વખતે ફૂલે નહીં એ માટે આપણે એમાં કાંટાની મદદથી કાણા પાડી દઈશું. અને કટરની મદદથી આ રીતે આપણે સ્ટ્રીપમાં કટ કરી લઈએ.
વચ્ચેથી એક કટ કરી દઈશું. તો આ રીતે બધો જ નાસ્તો વણી લઉં છું. હવે મેં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તેલ ગરમ કરવા રાખેલું હતું એમાં આપણે આ નાસ્તાને ઉમેરી દઈએ. તો તેલમાં એડ થયા પછી નાસ્તો આ રીતે તેલની ઉપર આવે એટલે ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું જેથી નાસ્તો સારી રીતે તળાઈ જાય. તો હવે તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. અને હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે નાસ્તો ગરમ હોય ત્યારે જ તેના પર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ચાટ મસાલો સ્પ્રિંકલ કરવાથી તે એકદમ ચટપટો લાગે છે. હવે આ રીતે આપણે મિક્સ કરી લઈશું. તો આપણો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવો નાસ્તો તૈયાર થઈ ગયો છે. જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.